सबने नमस्कार। खास तो घणा समय थी आ संस्था में आवानी इच्छा थी, पण आ बधो योग होय के भाई आजे गुरु पूर्णिमाना दिवसे अहींया आवानुं शक्य बन्युं एनी मने खुशी छे। खास तो ढोरंग नेतृत्व અમારી જે સંસ્થા છે નવરંગ નેચર ક્લબ, એનું એક સૂત્ર છે કે ભાઈ બાળકોમાં વિરાટ શક્યતાઓ રહેલી છે, એને આપણે બહાર લાવવાના પ્રયત્નો કરીએ। અમારો આ એક મુદ્દા ઉપર ચાલીએ છીએ, એટલે આજે આવડા બાળકો, ખાસ તો પ્રાથમિક શાળા, એ સૌથી અગત્યનું શિક્ષણ। હું લોક ભરતીનો વિદ્યાર્થી છું, એટલે મને પ્રાથમિક શાળાના કાર્યક્રમો સૌથી વધુ ગમે, અને વધુમાં વધુ પ્રવૃત્તિઓ પ્રાથમિક શાળામાં જ થવી જોઈએ। આપણી કમનસીબી છે કે પ્રાથમિક શાળા તરફ એટલું બધું ધ્યાન નથી દેવાતું જેટલું આપવું જોઈએ। એટલે હું ઘણા વર્ષથી બાળકોની શિબિરો સરકારી રીતે તો થતી, પણ નવરંગ નેચર ક્લબના માધ્યમથી અમે પ્રાથમિક શાળાના બાળકોની પ્રકૃતિ અનુભૂતિ શિબિર કરી। એમાં કંઈ શીખવાનું નહીં, બાળકોને વગડામાં ફેરવવા, વગડો તમને ગમે, જો ગમવા માંડે ને એને આપણે હાચવતો, પછી વગડામાં રહેતા જીવો પ્રત્યે લાગણી થાય, ભાવ થાય, અને તો જ હંચવાય। ખાલી એના વિશે મહત્વની જો તમને ખાલી ખબર હોય, વાતો જ કરતા હોય, તો ક્યારેય સંચવાશે નહીં। એટલે અમે હાવ પોકંદરે લગભગ 20 રૂપિયામાં શિબિરો કરીએ। સૌરાષ્ટ્રમાં 5-1 જગ્યાએ શિબિરો થાય નિયમિત રીતે, ચોમાસાની હોય, શિયાળાની શિબિર હોય, ઉનાળાની, કે બાળકો ટિફિન લઈને આવે અને વગડામાં ફરે। અમે એની અવલોકન શક્તિ વધે એટલું કહીએ, ભાઈ તમારે વધુમાં વધુ અવલોકન કરવાનું, પ્રશ્નો હોય તો અમને પૂછવાના, જેનું અવલોકન વધુ ઊંડાણભર્યું હશે એની પાસે માહિતી વધુ આવવાની છે, અભિવ્યક્તિ વધુ આવવાની છે। એટલે બાળકોને અમે વગડામાં છૂટા મૂકી, કુદરતનું આ જ કામ છે। હવે વાત રહી, લગભગ છેલ્લા 5-6 વર્ષથી હું શેરી રમતો રમાડું, શેરી રમતો એટલે રમાડવાની છે કે બાળકો ખાલી મોબાઈલથી રમે છે, બહુ પ્રમાણ વધી ગયું છે। એટલે બાળકો જો મળવાનું હોય તો જ ચાલે, જો આપણા ભગવાન જુઓ ને, હનુમાનજી છે, કૃષ્ણ ભગવાન છે, નાના હતા ત્યારે પર્વતો ઉપાડી લીધા, બાળકોમાં ખૂબ શક્તિ છે। બાળક જો મોબાઈલમાં રીલ અને વાલી ગણ અથવા તો સમાજ જો એમાં ચિંતિત ન થાય ને, તો લાંબા ગાળે પ્રજા એકદમ નિર્બળ થવાની। એટલે શેરી રમત અમે શરૂ કરાવી, શેરી રમતોમાં એવું કરાવ્યું, શેરી રમતો પછી નાસ્તો અમે સ્થાનિક ફળ, મોંઘા ફળ નહીં, સ્થાનિક ફળ, સિઝન પ્રમાણેના ફળ એને ભરપૂર ખવડાવી, એના માટે દાન ગોતી લઈ કે ભાઈ બાળકોને જંક ફૂડ નહીં ખવડાવે, જંક ફૂડની બહુ મોટી ચિંતા છે। એટલે એ રીતે અમે કામ કરીએ છીએ। આજનો આવવાનો મારો હેતુ એવો છે, આંગણે વાવો શાકભાજી, કે ભાઈ શાકભાજી રોજની જરૂરિયાત છે। અમે છેલ્લા લગભગ 10-1 વર્ષથી ફૂલશાક નામનું છાપવું છે, અને નવરંગ નેચર ક્લબ પૂરા પ્રયત્નો કરે છે, ખાલી વાતો નહીં, કે ભાઈ આપણે જ્યાં બને ત્યાં સેમિનારો કરીએ, વિદ્યાર્થીઓ સુધી જઈએ। અને એવા ઘણા ગામો છે, હું જ્યારે હિંગોળગઢ સર્વિસ કરતો ત્યારે ખડકાણા ગામ એના 100-100% ફળિયામાં શાકભાજી વવાય, અને ઉત્પાદન થાય એ અમારે સરકારી રસોડું ચાલતું હોય ત્યાં હવે વેચાતી લઈ લીધી। એટલે શાકભાજી રોજની જ આપણી જરૂરિયાત છે, શાકભાજી, લીલી શાકભાજી રોજની કેટલી ખાવી જોઈએ, શરીર સાચવવા માટે શરીર વિજ્ઞાન એમ કે રોજની 250 ગ્રામ શાકભાજી લીલી ખાવી જોઈએ। આખા ભારતની એવરેજ છે માત્ર 30 ગ્રામ, અને ન ખાવાના પડીકાની એવરેજ 700 ગ્રામ। પરદેશના લોકો જ્યાં આવે ને ફરવા, તો આપણને ગમે, ચામડી ચમકતી હોય, શરીર એનું ચમકતું હોય, મોઢામાં તે એ લગભગ 600-700 ગ્રામ એવરેજ શાકભાજી ખાય। એટલે વધુમાં વધુ શાકભાજી ખવાય, બટેટાની વાત આગળ વધે, ઘણા બધા એરિયાની અંદર શહેરમાં તો ખાસ બાળકો બટેટાથી આગળ વધતા જ, કારેલા તો કોઈ ખાય જ, કારેલા ખાય તો એમાં કડવાશ ન હોય એવા કારેલાનું શાક ખાય, એનો કોઈ મતલબ નથી। અઠવાડિયે મહિને એકાદી વખત કારેલાનું શાક ખાવું જ જોઈએ, અને કડવું ખાવું જોઈએ, અમારી ઘરે તમે કરીએ ને બીજે ખાઈએ નહીં, કારેલાની અંદર જે બીજ હોય, ઉપર જે આવરણ હોય ને એનું શાક જ કરે। એટલે વધુ શાકભાજી વિદ્યાર્થીઓ ખાય,
અને કાવા કરતા એ વાવતા થાય ને એ મને સૌથી ગમે, સૌને ગમવું જ જોઈએ. બાળક જો વાવતા શીખશે તો વાવવાનું એક વિજ્ઞાન છે, એની વિશે એને જાણકારી મળે. હવે લગભગ 10 વર્ષ પહેલાં પુરુષાર્થમાં કાર્યક્રમ કર્યો, ખૂબ વાતો કરી, ઉડાણથી બી કેમ હોવાય આખી સિસ્ટમ સમજાવી. 10 દિવસ પછી એક બહેનનો મને ફોન આવ્યો કે ભાઈ અમારા શાકભાજી તમે કીધું હતું ને એવા 10 ઊંડા કર્યા, એક એમાં ઉગ્યું જ નહીં. અને મને નવાઈ લાગી કે આ દેશી બી તો બહુ તાકાતવાળું ઉગી જ છે. પછી મને પૂછ્યું બેટા તે કઈ રીતે વાવ્યું, તો કે કુંડું લીધું, સાંભળજો, તમે કુંડું લીધું અને કુંડામાં બીજ મૂકી ઉપર માટી નાખી દીધું. માટી કેટલી થાય, 1.25 ફૂટ થાય, 1.25 ફૂટ બી કોઈથી ઉગી જ નહીં. એટલે મેં કીધું બેટા તું ક્યાંની છો, તારું વતન? તો કે મુંબઈની છું, 9મા માળે જન્મી છું, ધરતીની મને ખબર જ નથી. ધરતીની ખબર નું સૌથી મોટી ચિંતા, ધરતીની ખબર પડવી જ જોઈએ. શું કરવાની કે ધરતી ઉપર આપણને ભગવાનને અહીંયા એટલે બોલાવ્યા છે કે મારી જે મિલકત છે, આપણે કહીએ ને કુદરતની સંપત્તિ, એમાં તમારે વધારો કરવાનો, ઘટાડો કરવા તમને નથી મોકલ્યો. મુખ્ય ઉદ્દેશ આપણને અહીંયા એટલે મોકલ્યા છે કે આપણે બધા માણસો ભગવાનનો અવતાર જ છીએ, આપણને ખબર જ નથી. આપણે રોજ માગીએ, અત્યારે માગીએ ભાઈ રીતિ દે સિદ્ધિ દે અષ્ટદવ નિધિ દે, આપણી પાસે ઘણા જીવ માગે છે, આપણે એના ભગવાન છીએ, પણ આપણે ભગવાન નથી. એટલે ખાસ બાળકોની અંદર આ આવે બીજ વાવેતરની પ્રક્રિયા, બીજ કે રોપો બાળક વાવે ને, હું ઈગોળગટ કરતો ને કામ તો મને ઘણા ટીકા કરે કે આવા પ્રાથમિક શાળાના બાળકોને હું આવડાવું, રોપા બગડશે, બીજ બગડશે. હું એમ કહું બાળક એક જગ્યાએ બીજ વાવે છે, ખરેખર વવાય છે 2 જગ્યાએ, એક ધરતીમાં વવાય છે, એના મનમાં વવાય છે. અને મનમાં વવાય ને સૌથી મોટી વસ્તુ છે. ધરતીનું બીજ થાય કે ન થાય મને ચિંતા નથી, પણ બાળકના મનમાં જો બીજ હોય પર્યાવરણ એ સૌથી મોટી ખુશી હોવી જોઈએ. અને લાંબા ગાળાની પ્રક્રિયા છે, આ સૌને ચિંતા છે કે ભાઈ કેમ કરશું, પર્યાવરણનું શું કરશું. એટલે બાળકો વધુ વધુ આંગણે શાકભાજી વાવે, પોતે જોવે ને એની પ્રક્રિયા છે. હું બાળકોને ખાસ કહું તમે વાવો એની તારીખ લખી નાખજો, અને બી કઈ રીતે વાવો, બીનું સીધું સાદું વિજ્ઞાન છે, આ ક્યાંય લખેલું નથી, મારું પોતેલું છે. કોઈ પણ બીજની જાડાઈ, સમજો શબ્દો, કોઈ પણ બીજની જાડાઈ જેટલી ઉપર માટી પડવી જોઈએ, એનાથી વધુ માટી જો ઉપર પડે તો બીજ ઉગી ન શકે, બહાર નીકળી ન શકે. એટલે જો ખેડૂતો જે લોકો ખેતી કરે છે મોટાભાગે ખેતીમાં જ હશે, રજકો ગધબ વાવે ની સીધી છાંટે, બી બહુ જીવનું છે એટલે એની ઉપર કાંઈ માટી પડવી. એટલે વાવવાનું જે વિજ્ઞાન છે એ થાય તમારી ઘીરે. અમે શાકભાજીના બિયારણો લગભગ 12 જાતના શાકભાજીના બિયારણો અત્યારે ચોમાસું હોય, અલગ અલગ ઋતુ પ્રમાણે બિયારણો, ચોમાસાના જુદા હોય, ઉનાળાના જુદા હોય, શિયાળાના જુદા. ચોમાસાની અંદર શાકભાજીમાં વેલાવાળા શાકભાજી સૌથી અગત્ય થાય, ખૂબ એક વેલો વાગી દીધું તો ખૂટે નહીં એટલું શાક થાય. તો આવું શાકના વેલાવાળા શાકભાજીથી 12 બિયારણો અમને નિધિ નામની એક કંપની છે, નિધિ સીડ્સ બહુ મોટી કંપની છે ભારત લેવલની, એ 5 રૂપિયાનું એક પડીકું આપે, બજારમાં એ પડીકું 20માં વેચે છે, અમને 5માં આપે. અમે ગામે ગામ જઈ, ખાસ તો વિદ્યાર્થીઓ સુધી જઈ અને એનું વિતરણ કરીએ 5 રૂપિયા. અમને ખાલી ખર્ચો સંતાન આવે વાહન ભાડે, એ અમને ક્યાંક ને ક્યાંકથી ગોઠવાઈ જાય છે. એટલે આ વર્ષે 1 લાખ પેકેટ બી તો અમે આપી દીધું. થોડી વહેલી ગણતરી હતી, પણ દરેક અલગ અલગ જગ્યાએ જવાના હિસાબે થોડું પહોળું થયું, પણ આજ ગુરુ પૂર્ણિમાના દિવસે આવવાનું થયું એની મને સૌથી ખુશી છે. ખાસ તો શાકભાજીમાં તમે લ્યું તો વેલાવાળા શાકભાજીમાં કારેલા આવે, દૂધી, છોડી, ગલકા, તુરિયા, ચીપડા અને કાકડી, આટલા વેલાવાળા શાકભાજી. પછી ગુવાર આવે, ભીંડો આવે, રીંગણી, મરચી, ટમેટી આવે. આનારું બીજ તમે આજેના પેકેટ અમે આપશું, તમારી ઘરે વાવો ને અને તારીખ લખી નાખવાની, કઈ તારીખે વાવ્યું, પછી રોજ અવલોકન કરવાનું ક્યારે કોટો ખૂટ્યો, એટલે તમને એનું આખું વિજ્ઞાન આવડે કે ભાઈ કારેલું વહેલું ઉગે છે, દૂધી મોડું ઉગે છે, જે કાંઈ હોય પ્રક્રિયાની તમને ખબર પડે. પછી આગળ પ્રક્રિયા વધે, વહેલો વધવા માંડે, એની અંદર ક્યારે ફૂલ આવ્યું, ફૂલ પછી ક્યારે ફળ બેઠું, અને એ ફળનું શાક તમે કઈ તારીખે ખાધું ને, એની તમને જો બધી નોંધ રાખો ને તો ખબર પડે. મોટાભાગે શાકભાજીઓ 50 દિવસે તૈયાર થઈ જતો,
तो आवा शाकभाजी बियारण पेकेटो तमे वाड़िया वावो फळिया में वावो अने खास तो फळिया नी अंदर भारत नी अंदर खूब फळिया छे 6 लाख गाम छे गुजरात में 18,000 गाम छे के एक फळिया में आपणे वर्षे खाली 2,000 नुं उत्पादन जो लई शकीए शाकभाजी रूप में तो क्रांति थाय एवी ताकत छे। शहर की अंदर अगासीओ खूब छे, हूँ राजकोट में रहूँ अमारी अगासी पर अमे मोटा भागनुं शाकभाजी करी लईए छीए। વેલાવાળા શાકભાજી કુંડામાં નથી થતું, એની મર્યાદા છે, એકદમ પૂરતું પોષણ નથી મળતું, ફૂલ સુધી વાત આવે પછી વાત એની આગળ નથી વધતી, એટલે વેલાવાળા શાકભાજી કુંડામાં નથી થતું। બીજું અમે કામ કરીએ છીએ દર વર્ષે તરીકે કલમી ફળાવ રોપા લોકોને રાહત દરે આપે 200 રૂપિયાનો કલમી રોપો રાજકોટ પડતર થાય એ અમે આખા સૌરાષ્ટ્રમાં 100 રૂપિયામાં આપે 50 રૂપિયા નવરંગ નેચર ક્લબ ભોગવે 50 રૂપિયા કોઈ સંસ્થા ભોગવે અને 100 રૂપિયા ખેડૂત ભોગવે લોકભાગીદારી વિના છૂટકો જ નથી અને સૌથી હારામારો રસ્તો છે કે ભાઈ 100 રૂપિયાનો રોપો તમે લઈ અને તમારી ઘીરે વાવો એ ઝાડ 20 વર્ષનું થાય પછી 20 વર્ષથી જેટલું જીવે ત્યાં સુધીના પિરિયડમાં એ ગાળાની અંદર કુદરતમાં 40 લાખનો ફાયદો કરે છે એક ઝાડ। તો તમે તમારી ઉંમરમાં એક ઝાડ વાવો તો કુદરતમાં તમારું દાન કહેવાય જેને અનુદાન કહીએ એ 40 લાખનું થાય। તમે જેટલા ઝાડ વધુ વાવી શકો એટલું કુદરતમાં મોટું કામ થાય। કારણ શું છે કે આપણી જિંદગી દરમિયાન આપણે પૃથ્વી ઉપર આવીએ પૃથ્વીને સમૃદ્ધ કરવા અને પછી વિદાય ભગવાને કાયદો રાખ્યો છે તને હું કાયમ એનો રોકાવ અને પૃથ્વી ગમતી હોય તારા હગાવાળા ગમતા હોય તારો સમય થાય તારે વી જાવ પછી બીજા કોઈને બોલાવીશ એટલે સતત આ પ્રક્રિયા ચાલતી હોય એની અંદર આપણે આપણી જિંદગી દરમિયાન 10 ઝાડનો ઓક્સિજન વાપરીએ તો 10 ઝાડનો ઓક્સિજન આપણે કમસે કમ પૃથ્વીને પાછું આપી દેવું ઝાડ વાવવાની પ્રક્રિયામાંથી થાય। અને સૌથી મોટું કામ પછી આવે પાણી, પાણી આપણે ખૂબ વાપરીએ, પાણી વાપરવું જોઈએ પણ વરસાદનું પાણી ધરતીમાં જેટલું શક્ય હોય તેટલું ઉતારવું તો એ પણ થઈ શકે। અમે અમારી વાડીઓમાં શોષ કાઢા કરીએ છીએ, ગામમાંય શોષ કાઢા કરાવ્યા છે, તળાવોમાંય કરીએ છીએ અને બીજું અમે કરીએ એનું કામ સૌથી થઈ શકે એવું કે અમારી ઘેરે પાણી જે ગેડી હોય આત્મક મોટું જોઈએ ગેડીને નીચેના પાઇપમાં ઢોળ રાખીએ એ આખી ભરાઈ જાય પછી ઘરની બહાર સાઈડમાં અથવા તો અંદર જ્યાં પણ તમે ઝાડ વાવ્યો હોય એને વાવી દો। અમે એને પ્રાર્થના જ કહીએ છીએ કે ભાઈ રોજની એક ડોલ જો તમે એ રીતે વાપરતા શીખી જાઓ ને તો આપણી પાસે બહુ મોટો અવકાશ છે પણ આપણે ઝીણી ઝીણી બાબતોમાં બહુ ઓછું ધ્યાન આપીએ। પછી હું ખાસ કહું પ્લાસ્ટિકનો વપરાશ આપણાથી ઘણો બધો ઘટે છે, હા બંધ તો નહીં થાય, શક્ય નથી પણ જેટલો ઘટે એટલો ઘટાડવો એટલે જ હોય કે કપડાની થેલી વધુમાં વધુ ઉપયોગ કરીએ। જો કપડાની થેલી આપણે વાપરતા થઈએ તો આપણે ત્યાં પ્લાસ્ટિકનું આવે, ખાસ તો શહેરની અંદર ઘરની બાજુમાંથી લારી નીકળે શાક બકાલાની એમાંથી આપણે પ્લાસ્ટિક લઈ લઈએ એક તો વાસણ લઈને તમે ભેગા જાઓ સામે જાઓ થેલી લઈ જાઓ જો લોકો પોતાની રીતે વિચારે ભાઈ મારે હું જે એરિયામાં રહું છું એ એરિયામાં ઓછામાં ઓછું પ્લાસ્ટિક આવે એના માટે મારે મથામણ કરવી સૌની બહુ મોટી જવાબદારી છે, બહુ ફરજ છે। બીજું અમે ખાસ કહીએ ગામડે કામ કરીએ રામકી ચીડિયા રામકા ખેત કે ભાઈ તમારા ખેતરના સેઠે પક્ષીઓ માટે જુવાર અથવા બાજરાની એક બે લાઈનો આવો વર્ષો પહેલાં ખેડૂત વાવણીની શરૂઆત 2 મુઠ્ઠી જુવારથી કરતો 100% ધાન્ય પાકો વાવતા હતા ત્યારની વાત કરતો એની પાસે અવલોકન હતું કે સીમના પક્ષીઓ સીમમાં રહે છે ગામમાં આવતા જ નથી તો સીમની અંદર એને ખોરાકની વ્યવસ્થા થઈ જાય એના માટે જેની પાસે ખેતીવાડી છે એ પોતાના ખેતરના સેઠે એક બે લાઈન જુવારની દરેક સિઝનમાં વાવવી જોઈએ, ઉનાળામાં વાવો ચોમાસાની શિયાળો એક બે લાઈનમાં કાંઈ ફેર નહીં પડે, એકાદું ઝાડ એવું વાડીએ વાવી દઉં પક્ષીઓને ખોરાક પણ પક્ષીઓ આપણને ઘણું બધું આપે એમાં સૌથી હું તો ખાસ એમ તો મીઠું બોલતા આપણને શીખડાય અમે શિબિરમાં બાળકોને મીઠું બોલતા પક્ષીઓ ખૂબ હંભરાય તો કોયલ કાળી છે કાળો રંગ કોઈને ગમે નહીં પણ કોયલનો અવાજ એટલો મીઠો છે એ આપણને ગમે એટલે બાળકોને અમે નાનપણથી શીખડાવીએ કે તમારી જે રજૂઆત છે એટલી મીઠી ભાષામાં કરો સામેની વ્યક્તિ તમારી વાત માન્ય રાખે, કોઈ ક્ષેત્રમાંની વાત નથી કાયમી છત્રી જ તો હવે પણ તમારી ભાષા એ મીઠાશ હોવી જોઈએ ને એનાથી પ્રશ્નો અડવા થાય
अपना पूर्वजों महाभारत आपने शीखड़ू है यहाँ मुख्य मुद्दो है कि माता जी जो कड़ू न बोलया हो तो प्रश्न न आए एवं कड़व क्य नहीं बोलव कि हामी माणस छेली पाटिले बेही जाए आ गण गुण थाय भाषा थी जाए एटले विद्यार्थी ने नानपण थी आ शीखड़ी कुदरते मीठू बोलता पक्षी घना बदा बनाया है यो हेतु हूँ तो एम समझू छू कि आपने ये निशाण है पक्षी मीठू बोलता शीखड़ा आप शीखता नहीं कूदरत में तो खास पक्षी जीवता रही है ये बहुत जरूरी है। झाड़ में अमे हम शुरू करूँ कदम नाम एक झाड़ आए लगभग 125 फूट ऊँचू थाय मूल्य आम तब नर्सरी में लेवा जाओ तो 150 रुपया भाव हो अमने 30 में पड़ता थे अमे वर्षे लगभग 1000 कदमना झाड़ 30 रुपया में आए। बीजू एक आयु सिंगापुर चेरी वर्षे फल आए 72 फूट ऊँचू थाय किमत लगभग 150 रुपया हो अमे 40 में आप वर्षे 5000 सिंगापुर चेरी मार गाम की अंदर 200 झाड़ आप सौथी मोटो फायदो एनो मारी रीते कि यहाँ बारे मास फूल आए अने फूल में मधमाखी पोषण मिले अरे मधमाखी जीवती राखी है बहुत जरूरी है। अपना पूर्वजों मध पर तो बहुत मोटू काम करू हे आखा भारत में तब फरो ई जमाना में जयरे संदेशा व्यवहार की कोई सीस्टम नती मुख्य सीस्टम अत्यार जेवी छे सोशियल मीडिया की छता पूर्वजों बात फैलावी कि मधपूड़ो जो आप तोड़ी है तो 12 गाम भागवा जेटू पाप लगे मधमाखी एटली अगत्य अत्य तो अपन खबर है भणी एट मधमाखी जीवती रही है एना आप मथवा जो नाना नाना मुद्दा है पर आवा मुद्दा जो जेटा अपने अमल करिए एटलू करवा जेव तो खास आजना तके अँ सरस मजा कार्यक्रम ते गोठवो गुरु पूर्णिमा दिवसे मैं आवनू बहनू तब अमने शांति थी सांभ आभार।